સમાચાર અમદાવાદથી કે જ્યાં એક દિવસના બાળકને ત્યજી પિતા ફરાર થઈ ગયો છે. બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. બાળકનો પિતા બાળકને હોસ્પિટલમાં લઈને આવતા સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. A3 વોર્ડમાં બાળકને મૂકી જાય છે તે અને પછી ત્યાંથી ફરાર થઈ જાય છે. બાળકને ત્યજી દેતા શાહીબાગ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. આપને જણાવી દઈએ કે જે ઘટનાના સીસીટીવી ફૂટેજ હતા ટીવી સ્ક્રીન પર છે. પૂરી વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા મિહિર સોની. મિહિર, માત્ર એક દિવસનું આ બાળક અને અત્યારે શું કાર્યવાહી પોલીસ કરી રહી છે? વિધિ, શાહીબાગ પોલીસે આજે ધજી દીધેલ પિતા છે તે અત્યારે હાલ ફરાર થઈ ગયા, એટલે તેના વિરુદ્ધમાં અત્યારે હાલ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. આ ઘટના છે ગુરુવારની મોડી રાતની કે જે અરવલ્લી વેણપુર ગામના જે કલ્પેશભાઈ નીનામા નામના વ્યક્તિ તેનું બાળકને લઈને આવ્યા હતા. તેનું જે બાળક હતું એક જ દિવસનું 900 ગ્રામ વજન હતું, જેના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. ડોક્ટરોએ આ બાળકને વેન્ટિલેટર પર રાખ્યો હતો, પરંતુ જે 24 તારીખની વહેલી સવારે એટલે કે ગુરુવારની વહેલી સવારે જ આ બાળકના પિતા કલ્પેશ નીનામાં બાળકને મૂકી અને જતા રહ્યા હતા, અને ત્યારબાદ આજે બાળકનું સાકલદેવી મૃત્યુ થયું હતું. હાલ ડોક્ટરે ફરિયાદ ડોક્ટર સિવિલ હોસ્પિટલના ડોક્ટરે ફરિયાદ નોંધી છે. ત્યાં સાહેબ પોલીસે ગુનો નોંધી અને સીસીટીવીના આધારે આ જે વ્યક્તિ છે જે પિતા તેમની તપાસ શરૂ કરી છે. આભાર મિહિર તમામ વિગતો બદલ. તો ડોક્ટર ફરિયાદ નોંધાવી છે, શાહીબાગ પોલીસ આંગે તપાસ કરી રહી છે.